સ્વાગત છે આજના વિડીયોમાં આજના લેક્ચરમાં આજના ટોપિકમાં આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજ એટલે કે સોશિયલ સાયન્સનો પાઠ બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ અને હસ્ત અને લલિત કલાઓ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન દબાવો વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સુધી જરૂરથી શેર લાંબો થશે મહેરબાની કરીને વિડીયોને આખો જોજો જોઈએ આપણે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે આપણે પાઠ પહેલામાં મિલતો સમજ્યા ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે તેમજ પ્રાકૃતિક વારસો પણ વ્યવસ્થિત રીતનો સમૃદ્ધ ધરાવે છે તેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો ભૌતિક અને જૈવિક વારસાનો પણ સમાવેશ થાય છે બાળકને જન્મ સાથે જ મા બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે એટલે કે મિત્રો એક કુટુંબ છે એને દાખલા તરીકે એમના પિતાને ગાતા સરસ આવડતું હોય તો જાજા ભાગે એવું બની શકે કે એમના પુત્રને પુત્ર પણ સરસ રીતના ગાઈ શકતો હોય એમને આપણે કહેતા હોય કે આની આખી પેઢીનું જિંદગી ગાવામાં એટલે કે મ્યુઝિકમાં જ ગઈ છે આની આખી પેઢી ડાન્સમાં છે એવી રીતના આપણે કહેતા હોય એટલે કે વા એટલે કે એવા માનસિક તથા શારીરિક લક્ષણો મળે છે જેને જૈવિક વારસા તરીકે મિત્રો આપણે ઓળખીએ છીએ જ્યારે ઘર જમીન જાગીર કે સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ બીજું ઘર બધી પ્રોપર્ટીઓ ભૌતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે તે રીતે માનવી પોતાની આવડત બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે જે કાંઈ મેળવે કે સર્જન કરે છે તેને સામાન્ય રીતે આપણે સાંસ્કૃતિક વારસો મિત્રો કહીએ છીએ તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ રૂઢિઓ રીતિ રિવાજો અને વિશેષ પ્રકારની જીવનશૈલીને પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ મિત્રો આપણા બાપ દાદાઓથી આ ચાલતી આવતી પરંપરાઓ પણ આપણે નિભાવતા હોય છે ઘણી રીધિઓ હોય છે રીતિ રિવાજો પણ આપણે નિભાવતા હોઈએ છીએ આવી અનેક વિશેષ પ્રકારની જીવનશૈલી પણ આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે મિત્રો શિક્ષણ ખેતી વેપાર રોજિંદા જીવન માટેના નીતિ નિયમો ઉત્સવો મનોરંજન કલાગીરી માન્યતાઓ કૌશલ્યનો સમાવેશ પણ તેમાં કરી શકાય મિત્રો નીતિ નિયમો ઘણા બાપદાદારી ચાલીલા આવતા હોય તેને પણ માનીએ આપણું શિક્ષણ ખેતી વેપાર રોજિંદા જીવન તથા મિત્રો આપણા ઉત્સવો જેમ કે દિવાળીનો તહેવાર આપણા બાપ દાદન દાદન દાદાએ શરૂ કરેલો હશે તો હજી આપણે એમને ઉજવીએ છીએ નિભાવીએ છીએ અમુક મનોરંજન કલા કારીગરી માન્યતાઓ કૌશલ્યો વગેરેનો આપણે મિત્રો સમાવેશ કરી શકીએ એના પછી જોઈએ ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ છે આખા વિશ્વનો પ્રાચીન એટલે કે જૂનો દેશ છે પ્રાચીન દેશ હોવાના લીધે તેની ઉત્તમ પરંપરાઓ એટલે કે સારી પરંપરાઓ સામાજિક મૂલ્યો રીતિ રિવાજો પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ છે આપણા રીતિ રિવાજોનું આપણા તહેવારોનું આપણા સામાજિક મૂલ્યોનું રૂઢિઓનું આપણી પરંપરાઓનું વગેરેનું મિત્રો જતન અને જાળવણી કરવી એ આપની ફરજ છે આપણે જતન અને જાળવણી કરવી જોઈએ ફરજ બની રહે છે પ્રાચીન ભારતની ચોસઠ કલાઓમાં જેમાં હસ્તકલા કારીગીરી કસબ હુનર ચિત્ર સંગીત નાટ્યકલા અને નૃત્ય કલા ઇત્યાદિ મિત્રો આપણે ગણાવી શકાય આટલી કલાઓ આપણે જાણીએ છીએ ચોસઠ કલાઓમાંથી આપણે અમુકના નામ લીધા હસ્તકલા કારીગીરી કશ્ય હુન્નર ચિત્ર સંગીત નાટ્ય કલા અને નૃત્ય કલા ઇત્યાદિ એટલે કે વગેરે વગેરેને આપણે ગણાવી શકીએ આપની પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી આપણી જૂની મુદ્રાઓ હતી એટલે કે ચળની સિક્કાઓ હતા એ પણ મિત્રો મૂલ્યવાન હતા ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો માટે ભારતની સમૃદ્ધિ આકર્ષણનું કેન્દ્ર હતું ભારતની સમૃદ્ધિ હતી તેમના આકર્ષણનું કેન્દ્ર હતું વિદેશીય પ્રવાસી એટલે આવતા હતા આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રત્યેક સમાન યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે યોગ વિદ્યા છે એ પણ આપણો ભારતનો જ સાંસ્કૃતિક વારસો છે તેમનો સ્વીકાર સમગ્ર દુનિયા એટલે કે આખી દુનિયાએ મિત્રો ત્યાં કરેલો છે અને તેના પરિણામ સ્વરૂપે તેના પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વ એકવીસમી જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે કોણ કોણ તો કે સમગ્ર વિશ્વ આખું વિશ્વ મિત્રો વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે જે આપણે યાદ રાખજો આ પ્રકરણમાં આપણે ભારતની વિવિધ પ્રકારની કલા કારીગીરી વિશે મિત્રો પરિચય મેળવીશું શેના વિશે તો કે કલા કારીગીરી વિશે આપણે પરિચય મેળવવાના છીએ પરિચય મેળવવાના છીએ ચાલો તો મેળવીએ સૌ પ્રથમ જોઈએ ભારતીય કસબીઓની કરામત તો કે ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પરંપરાગતમાં સમાયેલું છે મિત્રો ભારતીય કારીગરો અને કસબીઓ છે એનામાં હુનર પરંપરાગત એટલે કે બાપ દાદાજી મિત્રો એમનામાં ભરાયેલું છે ભારતના ભાતીગર જી જીવનને તેઓએ તેમની કલા કલાકારીગીરી મિત્રો તેમની કલા કારીગરી અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે કઈ કારીગરી તો કે ભરત ગુંઠણ કાષ્ટકલા માટીકામ ધાતુકામ ચિત્રકલા ચર્મ ઉદ્યોગ ચર્મ એટલે કે ચામડાનો ઉદ્યોગ મીના કારીગરી કામ મિત્રો કરવામાં આવે છે અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી શિલ્પ સ્થાપત્ય છે હાથ વણાટ એટલે કે હાથ હાથથી કરવામાં આવતું વણાટ હાથ વણાટ ને લગતી કારીગરી એ ભારતની એક આગવી મિત્ર ઓળખ છે એક અલગ જ ઓળખ છે એમાં સૌ પ્રથમ આપણે મિત્રો માટી કામ કલા જોઈએ માટી કામ કલા વિશે સૌપ્રથમ જોઈએ તો કે માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે કેના કેના વચ્ચે તો કે માનવ જીવન અને માટી વચ્ચે મિત્રો ઘણો જ પ્રાચીન એટલે કે જૂનો સંબંધ રહ્યો છે વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે ધાતુ કામની શોખ ધાતુ કામની શોધ ન હોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો જ્યારે મિત્રો ધાતુની શોધ નહોતી થઈ કેની શોધ તો કે ધાતુની શોધ કરવામાં આવેલ નથી ત્યારે એ પહેલાં મિત્રો માનવી અંશે એટલે કે વધુ પ્રમાણમાં માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો તેમાં શું શું હતું તો કે માટીના રમકડા હતા ઘડા હતા કુલડી હતી કોરિયા હાંડલા માટીના ચૂલ્લા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાનાથી લીપી અને રક્ષણ મિત્રો અપાતું હતું હાલ અત્યારે હવે આપણે સિમેન્ટનો ઉપયોગ કરીએ પરંતુ ત્યારે માટી અને છાનાથી લીપીને રક્ષણ અપાતું હતું અને અત્યારના ઘણા ગામડાઓમાં પણ મિત્રો આવી ટાઈપના ઘરો આપણને જોવા મળે છે એમના પછી આપણે જોઈએ પાણી પાણી દૂધ દહીં છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં મિત્રો રાખવામાં આવતા હતા પછી રસોઈના વાસણો પણ માટીના રહેતા મિત્રો લોથલ મોહેંજો દરો તથા હરપા સંસ્કૃતિના સમયમાં માટીના લાલ રંગના પાવલા બરણી રકાબી વગેરે મિત્રો વાસણો આપણને મળી આવ્યા છે કુંભારનો ચાકડો માટીકા માટે શકીએ આજે પણ મિત્રો નવરાત્રીમાં ગરબા કાઉસમાં લેખું છે અંદર દીવો હોય તેવો માટીનો કાના પાડેલો ઘરો એટલે કે મિત્રો ગરબો આપણે જોઈએ છીએ નવરાત્રીમાં ગરબા જોવા મળે છે માટીના ગરબા આપણે જોઈએ છીએ કાચી માટી અને કાચી માટીમાંથી પકાવેલા ટેરાકોટા શું કહેવાય એમને ટેરાકોટા એટલે કે વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન ભારત કાળથી જાણીતું છે તેનો ખ્યાલ આપણે દક્ષિણ ભારતના નાગાર્જુન નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંગજ એટલે કે માસાના જિલ્લામાં આવેલું લાંગજમાંથી મળી આવેલા હાથીની બનાવેલા માટીના વાસણો હાથથી સોરી હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો ને આધારે મળે છે આપણે જૂના અવશેષો મળ્યા છે એના ઉપરથી આપણે કહી શકીએ મિત્રો કે દક્ષિણ ભારતના નાગ એના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રાચીન સમયમાં પ્રાચીન કાળથી માટી કામ ખૂબ જ જાણીતું છે એમના પછી આપણે જોઈએ તો મિત્રો વનાટ કલા વનાટ કલા વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ મિત્રો રૂની પૂણીમાંથી તાંતના ખેંચવા સાથે તેમને વર ચડાવી અને એકબીજાની પકડમાં જોડી અને લાંબો દોરો તૈયાર કરવાની કળા એટલે કે કહે છે એટલે શું તો કે કાંત્રુ કુમરું હોય રૂના કુંબડામાંથી ખેંચી અને દોરો બનાવવામાં આવે આ દોરો બનાવી અને એમના ચડાવવામાં આવે એટલે કે ગોળ ગોળ ફેરવી અને વઢ ચડાવવામાં આવે મિત્રો આની કળાને આપણે કાંતન કણા કહીએ છીએ મહાત્મા ગાંધીજીએ કાંટણ વનાહ ગૃહ ઉદ્યોગનો સમાવેશ સ વિશેષ મહત્વ આપીને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી રચ્યો છે ગાંધી બાપુ રૂને કાંટતા હોય તમે જોયું હોય ઘણી વખત પિક્ચરમાં આવતું હોય ફોટો હોય એવો ગાંધી બાપુ હવે જોઈ હાથ વણાટ એટલે કે હાથથી કરવામાં આવતું વનાટ રાત કરવામાં આવતું વણાટને આપણે હાથ વણાટ કહીએ છીએ તો કે પ્રાચીન સમયથી ભારત

સાડી વીટીમાંથી પસાર થઈ જતી હોવાની વાતો જાણીતી છે મિત્રો ઢાકાની મલમલનો તાકો છે એ આખી દી એવડો બધો તાકો દિવાશ્રીની નાનકડી પેટીમાં સમાઈ જતો તથા સાડી છે એ આખી વીટીમાંથી પસાર થઈ જતી એવી મિત્રો વાતો આપણે જાણીતી છે આવી વાતો આપણે સાંભળી છે ત્યારબાદ કાશ્મીર

ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન કેના સુવર્ણકાળ તો કે સોલંકી યુગના સુવર્ણકાળ વખતે દરમિયાન તે વખતે પાટણના તે વખતે પાટનગર પાટણમાં અનેક કારીગરો એટલે કે સાડવીઓ આવીને વસ્યા હતા સાળવીઓ એટલે કે સાડી બનાવતા ઘણા અનેક કારીગરો આવીને વસ્યા હતા તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બનાવ્યા બન્યા હતા તેમની આવડત અને કૌશલ્યને લીધે જ મિત્રો પાટણના પટોળા છે જગતભરમાં વિખ્યાત બન્યા હતા પાટણનો આ હુનર આશરે આઠસો ને પચાસ વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે એનાથી વધારે પણ જૂનો હોય એવું મિત્રો માનવામાં આવે છે અત્યંત અટપટી જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે જ રહી ગઈ છે મિત્રો અત્યંત અટપટી કલા છે એ જટિલ એટલે કે અઘરી કલા છે સમય માંગી લે તેવી કલા છે અત્યારે આ કલા મર્યાદિત કારીગરો પાસે જ મિત્રો રહી ગઈ છે

આપણે ત્યાં પટોરે બાદ ફાટે પણ ફિટે નહીં એવી કહેવત પણ પ્રચલિત થઈ ગઈ છે આ કહેવતનો અર્થ શું થાય તો કે પરી પટોરે પટોરા પડી ગઈ ચિત્ર પડી ગયું પછી પટોળું ફાટી જાય પરંતુ નહીં એટલે ઝાખું ન થાય એમના પછી અગત્યની કલા એટલે કે ભરત ગુંથન કલા વિશે આપણે જોઈએ તો કે હરપા અને મોહેન્જો દરવાના ઉત્ખનન દરમિયાન એટલે કે જ્યારે ખોદાતા હોય જ્યારે શહેરો મરી આવ્યા હોય ને ખોદાતા હોય ત્યારે એને ઉત્ખનન કહેવાય ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ એમાંથી મૂર્તિઓ અને પુતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગોતન કામ જોવા મળ્યું હતું મૂર્તિઓના પણ મિત્રો વસ્ત્રો પહેરાવ્યા હતા મૂર્તિમાં અને મિત્ર એમના ઉપર ભરત કામ ભરત ગોતન કામ જોવા મળ્યું હતું ભારતમાં પુરુષો સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગોતન કરવાની કારીગીરી પણ ઘણી પ્રાચીન છે એમના પછી સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પુરુષોના વસ્ત્રો ઉપર મિત્રો ભરતકામ જોવા મળેલું હતું એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ જાણીતું છે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ ખૂબ જ જાણીતું મિત્રો છે આ ઉપરાંત ગુજરાતના જામનગર જેતપુર ભુજ અને માંડવી સહિતના વિસ્તારો બાંધણી અને તેના ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી પૂતળી ચોપાટ પક્ષીઓ કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે મિત્રો જાણીતા છે કપડાં ઉપર છપાઈ અને ભરતગુંથણ એ ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓ દ્વારા ગૃહ વ્યવસાય રહ્યો છે એટલે ઘરે તેઓ તેમના વિશે તેમના ઉપર કામ કરતા હતા ચંદરવા શાક તોરણ ચાકરા ઓછાર તકિયા પારના અને ઓશિકા ઉપરાંત કોમોમાં પહેરાતા નામના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણની કલાની પરંપરા આજે પણ મિત્રો પ્રખ્યાત છે આપણે નવરાત્રીમાં ઘણા લોકો કેળિયા પહેરતા હોય છે ભરત ગૂંથણથી શણગારેલા ધાબડા રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ મિત્રો જોવા મળે છે આપણી હાલની રજાઓ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિ પ્રધાન કૃતિઓ મિત્રો જોઈએ છીએ સાથેનું કૃતિઓ સાથેનું ભરતકામ પણ મિત્રો આપણે જોઈએ છીએ કચ્છના બંને વિસ્તારમાં જત જેવી કોમની જત એટલે શું છે તો કે જાતિનું નામ જ્ઞાતિનું નામ છે જત જેવી કોમ જાતિ છે કોમની ભરતકલા પણ આગવી વિશેષતાઓ ધરાવે છે વિસ્તારમાં તો કે કચ્છના બન્ની વિસ્તારમાં કેવી કોમ તો કે જત નામની કોમ એમના પછી મિત્રો ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડા ચામડા ઉદ્યોગ કેવો ઉદ્યોગ તો કે ચામડા ઉદ્યોગ ચામડા ઉદ્યોગ વિશે ચાલો આપણે હવે ચર્ચા કરીએ વાત કરીએ તો કે પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ થતો હતો પ્રાચીન ભારત એટલે કે પહેલાના સમયમાં જાનવરો જ્યારે મરી મરી જાય ત્યારે એમનું ચામડું કાઢી લેવામાં આવતું અને આ ચામડાનો વિવિધ પ્રકારનો ઉપયોગ કરવામાં આવતો પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કાપવામાં એટલે કે પ્રોસેસ આપતું પરંપરાગત રીતે પણ મિત્રો તેમના તેમાંથી ચામડું કાઢી લેવામાં આવતું ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ તથા પાણીની મશકો અને પખાલોમાં ચામડાઓનો ઉપયોગ થતો હતો કુવામાંથી પાણી કાઢવા માટેના મિત્રો હતા એ ચામડાના બનતા તથા પાણીની મશકો અને પખાલો હતી એમાં પણ ચામડાનો મિત્રો ઉપયોગ થતો હતો ત્યારબાદ ઢોલ નગારા તબલા ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લુહારની ધમનીઓ ધમનો વિવિધ પ્રકારના પગરખા એટલે કે ચપ્પલ અને પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ મિત્રો કરવામાં આવતો હતો યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ મિત્ર પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો કેમ તો કે યુદ્ધમાં જ્યારે ઢાલ વપરાતી ત્યારે પણ મિત્ર પ્રાણીના ચામડાનો ઉપયોગ કરવામાં આવતો હતો ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો વિવિધ પ્રકારની ચામડાની ભરત ગુંચાવાળી મોજરીઓ પગરખા ચામડાના પાકીટ પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાજ પલાન લગામ તેમજ

કેટલી લંબાઈ તો કે સાત હજાર પાંચસો ને સત્તર કિલોમીટર લંબાઈ ધરાવતો સમુદ્ર કિનારો હોવાથી હીરા મોતીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો આવ્યો છે મોટી મિત્રો આપણે જાણીએ જાણીએ છીએ એમ કે સમુદ્રમાંથી મળે છે હીરો તો કે હીરા આપણે ઘસીને પછી બનાવવાના હોય છે હીરાનું જે મટીરીયલ હોય જમીનમાંથી મળે અને પછી એમને ઘસીને ચમક આપવાની હોય છે દરિયાઈ માર્ગની મુસાફરી ખેડીને દરિયા પારના દેશો સાથે વેપારી સંબંધોના કારણે હીરા મોતીનો વેપાર પણ થતો થતો રહેતો ભારતના કારીગરોએ બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશમાં પહેલેથી જ ખૂબ જ માંગ રહેલી છે ભારતના જે કારીગરો હીરા મોતીના જે આભૂષણો બનાવે છે એમની પહેલેથી જ વિદેશોમાં માંગ રહી રહે છે વિશ્વ વિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુગલ હીરા પણ ભારતમાંથી જ મરી આવેલા હતા જે કોહિનુર હીરો છે અને ગ્રેટ મુગલ હીરો છે એ પણ મિત્ર ભારતમાંથી જ મરી આવેલા હતા ભારતીયો આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના ઉપરાંત શ્રીમંત વર્ગ રાજા મહારાજાઓ અને અમીર ઉમરાઓ વૈવિધ્ય સબર હીરા મોતીના આભૂષણો પહેરતા હતા વૈવિધ્ય સબર હીરા મોતીના મિત્રો આભૂષણો પહેરતા હતા પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ શ્રેષ્ઠીઓ અને મહારાજનો અને મહાજનો પણ હીરા મોતી માનક પન્ના પોખરાજ નીલમ વગેરે રત્નોનો ઉપયોગ વસ્ત્રાભૂષા વસ્ત્રાભૂષણોની શોભા વધારવા માટે મિત્રો કરતા હતા કોણ કોણ તો કે પ્રાચીન સમયમાં એટલે કે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ છે શ્રેષ્ઠીઓ છે મહાજનો છે એ હીરા મોતી માનક પન્ના પોખરાજ નીલમ વગેરે રત્નો મિત્રો ત્યારે ઉપયોગ કરતા હતા વસ્ત્રાભૂષણોની શોભા વધારવા માટે રાજા મહારાજાઓ અને બાદશાહોના સિંહાસનો મુગટો સિંહાસનમાં મુગટમાં માળામાં બાજુબંધ બનાવવામાં આ રત્નોનો મિત્રો ઉપયોગ કરવામાં આવતો હતો ઘણી બધી જગ્યાએ આ રત્નોનો ઉપયોગ થતો હતો ગુજરાતમાં મોતી કામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે મોતીના કલાત્મક તોરણો જોવા મળે છે માળાઓ કરશ ઘૂઘરા પછીત બારી ચાકરા લગ્નના નારિયરમાં પણ મિત્રો જોવા મળે છે ઉપર નારિયરની ઉપર આપણે મોતીનું બનાવ્યું હોય ત્યારબાદ ઈંઢની પંખા બરદ માટેના સુશોભન કરેલા મોડિયા સિંગડા ઝૂલ વગેરે ગોતવાની કલા કારીગીરી અદભુત મિત્રો પહેલેથી રહેલી છે ભારતમાં આ સઘળી કામગીરી હસ્તકલા હસ્તકલા કારીગીરી તરીકે પરંપરાગત રીતે મિત્રો આપણે જોઈએ છીએ દુનિયાભરના દેશોમાં સોના ચાંદી તથા મીનાકારીની કલા કારીગીરીમાં આપણો ભારત દેશ અગ્રિમ સ્થાને છે એટલે કે આગળ પડતા સ્થાને છે પહેલા સ્થાને છે એમ પણ આપણે કહી શકીએ આપણે ત્યાં સોના ચાંદી અલંકારો માડા હાર વીટી એરિંગ્સ કંગન ચાવી નો ઝુમખો વગેરેમાં કૌશલ કૌશલ્ય અને નિપુણતા ધરાવતા કારીગરો મીના કારીગરી વડે લાલ લીલો અને વાદળી રંગો

જદી ભરતને કળા પણ પ્રાચીન સમયથી જો જોવા મળે છે ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી અને તેનો મિત્ર ઉપયોગ ભરત ગુંતણ કળા દ્વારા કિંમતી વસ્ત્રોને શણગારવામાં થતો કિંમતી વસ્ત્રોને શણગારવામાં મિત્ર આમનો ઉપયોગ કરવામાં આવતો હતો ભારતમાં જરી કામના હુનર માટે સુરત ખૂબ જ જાણીતું છે પાનત સાડી ઘરચોરા જેવા વસ્ત્ર પરિધાન માટે મિત્રો સુરતના કુશળ કારીગરો ઝરીની કિનારી લગાડીને ચરીની કિનારી લગાડીને બેનમૂન કામ કરી આપતા હતા મિત્રો આપણે આજના વિડીયોમાં આટલું જ રાખીએ આવતા વિડીયોમાં આપણે આગળનો આખો આગળનો પાઠ જોઈશું ક્યાં પહોંચ્યા છીએ તો કે મિત્રો આપણે હવે જોઈશું આગળના વિડીયોમાં ધાતુ કામથી શરૂઆત કરીશું આજના વિડીયોમાં આટલું રાખીએ જો મજા આવી હોય તો તમે વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ